भावनगर जिल्लामां वरसादी माहोल छे। वलभीपुर पंथकमां धोधमार वरसाद छे, जेमां लाखणका, कानपर, नवागाम, शाहपुर, सालपर, कल्याणपर, चमाड़ी सहितना विस्तारमां वरसाद छे। खेडूतो खुश थया छे, सतत वरसादी माहोल छे अने खेडूतोने सारा पाकनी आशा पण जोवामां आवी रही छे। सौराष्ट्रमां आजे पण वरसादी माहोल छे। आजे पण બોટાદ, ભાવનગર, સૌરાષ્ટ્રમાં કેટલી જગ્યા પર વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ધોધમાર ભારે પવન સાથે આ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। ભાવનગર પંથકમાં સારો વરસાદ જોવામાં આવી રહ્યો છે। વલ્લભીપુર અને બાજુમાં બોટાદમાં પણ સારો વરસાદ જોવામાં આવી રહ્યો છે। ભાવનગરના ઘોઘા, તળાજા, મહુવા તાલુકામાં પણ વરસાદ છે। ભાવનગરના ભાવનગર, ઉમરાળા, વલ્લભીપુરમાં પણ સારો વરસાદ છે। જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેતીને આ નવજીવન મળશે, કંચન રૂપિયા વરસાદ વરસી રહ્યો છે। ભાવનગરમાં ધોધમાર વરસાદ છે। ભાવનગરમાં ઘોઘા, તળાજા, મહુવા, વલ્લભીપુરમાં સારો વરસાદ છે। સતત આ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે, ખેડૂતો હાશકારો અનુભવી રહ્યા છે। આણંદ જિલ્લામાં વરસાદમાં પલટો છે, જેમાં પેટલાદ, ખંભાત અને તારાપુરમાં 1-1.5 ઇંચ વરસાદ છે। ખેડૂતોને આ પાક બચવાની આશા બંધાઈ છે, વરસાદથી લોકોમાં ખુશી છે અને હજુ પણ વરસાદ વરસે એવું ખેડૂતો આમ જનતા ઈચ્છી રહ્યા છે। મધ્ય ગુજરાતમાં વરસાદ નથી, આવી પરિસ્થિતિમાં આ વરસાદ કંચનરૂપી વરસાદ છે, સોનારૂપી વરસાદ છે અને આ પાકને જીવતદાન આપી રહ્યો છે આ વરસાદ। મધ્ય ગુજરાત, આણંદ, આણંદ આપ જુઓ કે ખંભાત, પેટલાદ, તારાપુર, ત્યાર પછી આગળ વધીએ તો વડોદરાના ડભોઈમાં સારો વરસાદ છે, પવન પણ છે, કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ છે। હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી છે। લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવામાં આવી રહ્યો છે। તો મધ્ય ગુજરાતમાં પાદરા પંથકમાં પણ સારો છે, પાદરામાં પણ વરસાદી માહોલ, મહીસાગરમાં પણ લાંબા સમય મહીસાગર લગભગ સૂકો ભટ્ટ જોવા મળી રહ્યો છે અને આ વરસાદ રાહત લઈને આવી રહ્યો છે। ખેડૂતો ખુશ થઈ રહ્યા છે। મહીસાગર જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદનું આગમન, ખેડૂતો ખુશ થયા છે। જે પાક હતો એ સુકાઈ રહ્યો હતો, વરસાદ આવી નતો રહેતો, આવી પરિસ્થિતિ વરસાદ આવ્યો છે, પાકને નવું જીવનદાન આપ્યું છે। આપ જુઓ કે મહીસાગરથી લઈ ઉત્તર ગુજરાતમાં વરસાદ નથી, આવી પરિસ્થિતિની વચ્ચે આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ વરસાદ છે। મધ્ય ગુજરાતથી હવે ઉત્તરમાં આવીએ અને આ સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે, જેમાં જે અંબાજીનો પટ્ટો છે, વિજયનગર, વડાલીમાં વરસાદી માહોલ છે, વડાલીના ગ્રામ્ય પંથકમાં વરસાદ છે। વરસાદ પડતા ખેડૂતો ખુશ થયા છે, ખેડૂતોને સારા પાકની આશા પણ જોવામાં આવી રહી છે। હાલાકી એક પંથકમાં વરસાદ છે અને આપ જુઓ કે હિંમતનગર અને પ્રાતિજનો પટ્ટો છે ત્યાં વરસાદ નથી, આ પણ ખેડૂતો ચિંતિત બની રહ્યા છે।